નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં કોરોના સંક્રમિત વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરિયામાં પણ ભલે પતરાઓથી સીલ કરવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએથી અવર જવર કરતા લોકોના કારણે કોરોનાનો કહેર વકરશે તેવી દહેશત લોકોએ વ્યક્ત કરીને આવા વિસ્તારોમાં પોલીસ પહેરો મૂકવાની માંગ ઉઠવા પામી છે. ભરૂચના કન્ટેનમેન્ટ એરિયામાં લોકો બિંદાસ અવર જવર કરી રહ્યા છે. સીલ કરવાની કામગીરી કરવામાં ગોબાચારી હોવાની અને પતરા લગાવી લોકોને અવર જવર કરી શકે તેવી રખાતો હોવાને આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચમાં સતત કોરોના વકરી રહ્યો છે. જે તે વિસ્તારમાંથી કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવે છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ થતા જાહેરનામા મુજબ જે તે વિસ્તારને સીલ કરવામાં આવે છે, પરંતુ કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ મૂકવામાં ન આવતા કન્ટેનમેન્ટ એરિયામાંથી બિંદાસ લોકો અવર જવર કરતા કોરોનાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે કન્ટેનમેન્ટ એરિયાની મુલાકાત જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ લઈ જાહેરનામાનું કડકાઈથી પાલન થાય તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના 25-30 દર્દીઓ રોજ નોંધાઈ રહ્યા છે, ત્યારે કોરોનાની સારવાર દરમિયાન કેટલાક લોકો દમ તોડી રહ્યા છે. રોજ 8-10 મૃતદેહના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના દક્ષિણ છેડે COVID-19 શમશાન ભૂમિ ખાતે કરવામાં આવી રહ્યા છે. ભરૂચમાં કલેક્ટરના જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી, જેના કારણે કોરોના વધુ વકરી રહ્યો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં 5-7 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા હતા, ત્યારે જે તે વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ કાફલો ખડકી દેવામાં આવતો હતો અને કડકાઈથી જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનું પાલન કરવામાં આવી રહ્યું હતું. હવે કોરોનાના પોઝિટિવ 25-થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે કલેક્ટરના જાહેરનામાના પાલન કરવામાં પોલીસ ઊણી ઉતરી રહી છે અને વહીવટી તંત્ર પણ ઊંડું ઉતરી રહ્યું છે. પાલિકા પણ ઊણું ઉતરી રહ્યું છે, જેના કારણે કન્ટેનમેન્ટ એરિયાને ભરૂચ નગરપાલિકા પંચાયત દ્વારા સીલ તો કરવામાં આવે છે, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાંથી લોકો અવર જવર કરી શકે તે રીતે સીલ કરવામાં આવતા હવે સ્થાનિકોમાં કોરોનાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર પ્રસિદ્ધ કરવા માટે આવતા કન્ટેનમેન્ટ એરિયાના જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં કોરોનાની સંખ્યાનો આંકડો મોટો હોઈ શકે છે તેવું નગરસેવક દ્વારા જણાવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યો છે કે હાલ મુજબ કન્ટેનમેન્ટ એરિયાની સીલ કરવાની કામગીરી ચાલી રહી છે, તે માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે દેખાવ પૂરતી સીલની કામગીરી થઈ રહી છે. ખરેખર કન્ટેનમેન્ટ એરિયાના સંપૂર્ણ સીલ કરવામાં આવે તો જ કોરોના અંકુશ મેળવી શકે તેવો આક્ષેપ કરી રહ્યા છે. તો ભરૂચના નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ દુબઈ ટેકરી, ચંદ્રદર્શન સોસાયટી, પુરુષોત્તમ પાર્ક, આલી કાછિયાવાડ સહિત અનેક કન્ટેનમેન્ટ એરિયા સીલ કરવામાં આવેલા વિસ્તારોમાંથી લોકો બિંદાસપણે અવર જવર કરી રહ્યા હોય અંગે ભરૂચ પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકવાલાએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામા મુજબ જે વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે ત્યારે ઘણા વિસ્તારોમાં જે મકાનોમાંથી કોરોના પોઝિટિવ મળી આવ્યો હોય તે મકાનને સીલ કરી દેવામાં આવે છે, પરંતુ જે તે મકાનમાં રહેતા લોકો અનેક રોગોથી પીડાતા હોવાના કારણે દવા લેવા માટે અવર જવર કરી શકે તેટલી જગ્યા ખુલ્લી રાખવામાં આવે છે, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ કામ વગર ન નીકળે તે માટે કન્ટેનમેન્ટ એરિયાના જે પોલીસ કાફલો મૂકવામાં આવે અને જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનો અમલ અને પાલન કરવાની જવાબદારી પોલીસની છે, પરંતુ પોલીસ મૂકવામાં ન આવતી હોવાના કારણે લોકો કન્ટેનમેન્ટ એરિયામાંથી અવર જવર કરી શકે છે, ત્યારે તમામ કન્ટેનમેન્ટ એરિયા ઉપર પોલીસ કાફલો તૈનાત કરવા આવે તે જરૂરી છે. જિલ્લા વહીવટી તંત્ર કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ક્વોરન્ટાઇન કરે છે ને ત્યાં પતરા મારવાની કામગીરી કરે છે, પણ ઘણી જગ્યાએ મેં જોયું છે કે નીકળવા માટે જગ્યા રાખે છે ને એમાંથી લોકો અવર જવર કરે છે ને જે ક્વોરન્ટાઇન કર્યા હોય એ પણ નીકળે છે, એના લીધે બીજા આજુબાજુવાળાને તકલીફ થાય છે. તો પછી વહીવટતંત્ર જે પતરા મારવાનો ખર્ચો કરે છે એ કરે લગભગ ખોટું છે. એમાં પતરા મારવાનો વ્યવસ્થિત મારવા જોઈએ, બાકી પતરા મારવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે અવર જવર ચાલુ જ રહે છે ને ઘણાના મારી પર ફોન પણ આવે છે કે ભાઈ અમારા ત્યાં અવર જવર ચાલુ છે, લોકો પુષ્કળ નીકળે છે. આ ખરેખર સરેન્ડર ખોટું છે અને પતરા વ્યવસ્થિત મારવા જોઈએ કે એ વિસ્તારમાંથી નીકળે નહીં. ને બીજું, જેને કંઈ ક્વોરન્ટાઇન કરે છે આ લોકો ને સર પતરા મારે છે, ત્યાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. એને દૂધ છે, શાકભાજી છે એ પહોંચાડવાની જવાબદારી તંત્રે લેવી જોઈએ. આજે એવું છે કે ઘરમાં નાનું છોકરું હોય એ હોય એટલે એના માટે એ પેલો પ્રયાસ કરે છે નીકળવાનો, બાકી ખરેખર તો આ લોકોને સવલત આપવી જોઈએ તો આ બહાર નીકળવાનું બંધ થઈ જશે. COVID-19 અંતર્ગત જે લોકોને કોરોના થયો હોય એ વિસ્તારનું, એની આસપાસના વિસ્તારનું જાહેરનામું કલેક્ટરશ્રીના માધ્યમથી નગરપાલિકા પાસે આવે છે. જે જાહેરનામું આવે છે એ અંતર્ગત ભરૂચ નગરપાલિકા પતરા મારવાની કામગીરી કરે છે. કેટલીક જગ્યાએ થોડીક જગ્યા આવવા જવાની રાખવામાં આવે છે, એનું કારણ એવું હોય છે કે જે જગ્યાએ આપણે સીલ કર્યું હોય એ જગ્યાએ કેટલાક એવા હાર્ટના પેશન્ટ હોય છે ને કેટલાકને બીજી કોઈક એવી બીમારી હોય છે, કિડનીની કે ડાયાલિસિસ માટે જવાનું હોય છે, તો આવા સંજોગોમાં અમે એ વિસ્તાર ખુલ્લો રાખીએ છીએ. ને રહી વાત ત્યાંની એની, તો એના માટે
પોલીસ પ્રશાસન એમના તરફથી બે વ્યક્તિ મૂકેલે જ છે ને એ લોકો ત્યાં સ્ટેન્ડ બાય રહે છે અને આ દેખરેખ રાખવાનું કામ એ પોલીસ તંત્રનું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો બહાર નીકળ્યા છે કે કેમ એ જવાબદારી પોલીસ તંત્રની છે. નગરપાલિકા એમની કામગીરી બજાવે છે. અંકલેશ્વરના નોટિફાઈડના કર્મચારીઓ માસ વગર ફરી રહ્યા છે અને ઉલટા વેપારીઓને દંડ ફટકારીને ડાહી સાસરે નહીં જાય અને ગાંડીને સલાહ આપે તેવી કહેવત સાર્થક કરતો વિડીયો વાયરલ થયો છે. હાલ તો કોરોના વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તે ગાઈડલાઈન મુજબ તમે જો ફોર વ્હીલ ગાડીમાં હો અને બે કરતાં વધુ માણસો હો તો તમારે માસ્ક પહેરવો ફરજિયાત છે. તેવી જ રીતને ટુ વ્હીલર ગાડી પર પણ માસ્ક પહેરવો ફરજિયાત છે. જો ફૂલ હેલ્મેટ હોય તો તમને માસ્કની જરૂર પડતી નથી. ત્યારે હવે ચાલતા જાઓ કે દુકાનમાં બેસો કે તમારી દુકાન હોય પણ તમારે કમ્પલસરી માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ગાઈડલાઈનના આધારે હાલ 1,000 રૂપિયાનો દંડ રાખવામાં આવેલો છે. જો વ્યક્તિ વગર માસ્ક પકડાય તો તેને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં ડાહી સાસરે ના જાય અને ગાંડીને સલાહ આપે તેવું કામ હાલના નોટિફાઈડના કર્મચારીઓ કરી રહ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલા દુકાનદારોને દિવસમાં 2-3 વખત 1,000 રૂપિયાનો દંડ ફટકારતી આ નોટિફાઈડના કર્મચારીઓ પોતે જ માસ્ક વગર ગાડીઓમાં બેસેલા નજરે પડ્યા હતા. હા, કહેવત સાચી જ પડી કે ડાહી સાસરે ના જાય અને ગાંડીને સલાહ આપે કે તું સાસરે જા. આ નોટિફાઈડના કર્મચારીઓ ગાડીમાં બેઠા હતા અને જેઓ વેપારીઓને દંડ ફટકારતા હતા માસ્ક ના પહેરવાના કારણે તેઓ પોતે જ માસ્ક વગર ગાડીમાં નજરે પડ્યા હતા. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા તેમનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો ત્યારે તેને વાયરલ પણ કર્યો હતો. ત્યારે આ અંકલેશ્વર નોટિફાઈડના કર્મચારીઓ કે જેઓ માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા તો તેમને કોણ દંડ ફટકારશે? વેપારીઓને છાસવારે આખા દિવસમાં 2-3 વખત દંડ ફટકારનાર નોટિફાઈડના કર્મચારીઓને હવે એમના અધિકારીઓ દંડ વસૂલ કરશે ખરા? અને તેમના દંડ નહીં વસૂલ કરે તો તેમને અધિકારીઓને પણ કોઈ દંડ વસૂલ કરાવશે ખરું? એવા લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના કર્મચારીઓ જ હવે માસ્ક વગર ફરી રહ્યા છે તો તેમને કોણ દંડ ફટકારશે? તેવા લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ભાઈ, માસ્ક કઈ છે તમારું? માસ્ક કઈ છે? પહેનો. કયા ભાઈ તેરા માસ્ક? માસ્ક કયા? અરે એ ક્યાં ઢંગ છે? એ સિક્યોરિટી સર્વિસ છે. મતલબ તુમકો કોઈ કા ડરી નહીં હે ને? ઉપર કરો. કલ તુમ યે જેડીસી મેં નોટિફાઈડ મેં સબકો દંડ દે રહે થે 1,000 રૂપિયે કા. મેં ગયા થા વહાં પર દંડ દેને. કોણ ગયા થા? દૂસરી ગાડી હૈ. તુમ્હારી ગાડી થી ને? હા તો ગાડી એક હી હૈ લેકિન દૂસરી ગાડી હૈ. અચ્છા, સિંગ એરિયા થી. હમ નહીં કહેતે વહાં પર. ક્યા નામ હૈ તુમ્હારા? રાકેશ. રાકેશ કેસે? તિવારી. ઠીક હૈ. અંકલેશ્વરના તપસ્વી નગરમાં તસ્કરોએ 1,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના ઉપર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં હવે ઘરફોડ ચોરીઓના બનાવો વધી રહ્યા છે. એક બાદ એક ઘરફોડ ચોરી વધતા હવે લોકો જે રાત્રિના મીઠાઈ નિંદ્રા માણી રહ્યા છે તેમાં ભંગ પડી રહ્યો છે. તેમ છતાં આ તસ્કરો લોકોને ઊંઘતા રાખીને અને પોલીસને ચકમા આપીને પણ હાથ ફેરો તો કરી જ રહ્યા છે. એવી જ એક ઘટના અંકલેશ્વરના તપસ્વી નગર ખાતે બની છે. તપસ્વી નગરમાં રહેતા નુકુલ સોલંકીના ઘરમાં તસ્કરોએ મધ્યરાત્રિએ હાથ ફેરો કર્યો હતો. નુકુલ કૃષ્ણકાંત સોલંકીના ઘરના દરવાજામાંથી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી તોડી નાખી સોના ચાંદીના દાગીના સોનાનો સામાન સહિત 1,000 નહીં પણ 1,00,000 રૂપિયાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે નકુલ સોલંકીને જાણ થતા તેઓ દ્વારા અંકલેશ્વર પોલીસને જાણ કરવામાં આવી હતી. અંકલેશ્વર પોલીસે હાલ તો ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ નકુલ કૃષ્ણકાંત સોલંકી છે. હું તપસ્વી નગરમાં રહ્યો છું 2015માં ને ગઈકાલે રાતે મારા ત્યાં ચોરી થઈ છે. તેમાં સોનું, ચાંદી, સોનાનો સેટ, સોનાના પેડલ ને એવું ખાસું ઘણું બધું વસ્તુ મારું બધું લઈને ફરાર થઈ ગયા છે ચોર લોકો ને અહીંયા હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યો છું. આમદ અને જંબુસર વચ્ચેના રસ્તા ઉપર વારંવાર ફસાતા વાહનોને કારણે આ રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બૂમ ઉઠવા પામી છે.
આમોદ જંબુસર ને જોડતા માર્ગ પર જે વાહનો ફસાવા અંગે ફેમસ બની ગયો છે, આ માર્ગ ઉપર વાહન ફસાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. અવારનવાર માર્ગ ઉપર વાહનો ફસાતા જ હોય છે, ત્યારે સવારમાં આછો ચોકડી નજીક એક કારમાં આ બાબતે દુર્ઘટનાનો ભોગ બની હતી. સોહદમ પેટ્રોલ પંપ નજીક સામે એક ટ્રક ફસાઈ, સાથે જ એક ટેન્કર ખાડામાં ફસાયું. માર્ગ ઉપર સેંકડો વાહનો ફસાય છે અને સેંકડો વાર મીડિયાના માધ્યમથી વાચા પણ અપાય છે, પરંતુ પરિસ્થિતિ જસ ની તસ જ છે. આ કોઈ એક અધિકારી ધ્યાન દોરવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. ભરૂચના જંબુસરને જોડતા માર્ગમાં 24 કલાક વાહનો ધમધમતા રહે છે. એક વર્ષ સમયગાળા દરમિયાન આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર તેમજ લાગતા ઓળખતા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતા હોવાની અનેક બૂમ ઉઠવા પામી રહી છે. રોડ ઉપર સેંકડો ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ ઉપરથી વાહન લઈને પસાર થવું એ માથાના દુખાવ સમાન છે. આ માર્ગ ઉપર ઘણી વાર આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ સમયસરનું નિરાકરણ કેમ આવતું નથી? કેમ અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે? જો પ્રજા તમને વોટ આપે છે અને મહેનત પસીનાની કમાઈ ટેક્સ ભરે છે, તો પછી તમે કામ કેમ નથી કરતા? તેવો પ્રશ્ન પણ ઉભા થયા છે. નેત્રંગ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને બાળકીને જન્મ આપતા તેના પરિવારજનોમાં ખુશીની લહેર તોડી ગઈ છે. નેત્રંગ તાલુકાના અંતર વિસ્તારમાં આવેલી વરખડી ગામની ગર્ભવતી મહિલા પાર્વતીબેન રાજેશભાઈ વસાવાને પેટમાં પ્રસૂતાનો દુખાવો પડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે વરખડી ગામે પહોંચી ગર્ભવતી મહિલાને લઈને વરખડી ગામથી નેત્રંગ સામુક આરોગ્ય કેન્દ્ર પહોંચતા નેત્રંગ દડિયાપાડા રોડ પર આવેલ ગામ રમણપુરા નજીક જ પ્રસૂતિનો વધુ દુખાવો પડતા ગામના સ્ટેશન નજીક 108 એમ્બ્યુલન્સને રોડને સમાંતર ઊભી કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન હિના વસાવાને સફળ ડિલિવરી કરાવી પરખડી ગામના પાર્વતી રાજેશ વસાવાને 2.5 કિલો વજનની હૃદયસ્પુષ્ટ નાનકડી બેબીનો જન્મ થતા પરિવારના સભ્યોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 108 એમ્બ્યુલન્સની મેડિકલ કામમાં મફત સેવા આપતી સુવિધા લોકો માટે આશીર્વાદરૂપ બની છે. રાત દિવસ સારવાર અર્થે ખડેભાગે રહેતા આરોગ્ય કર્મીના કારણે ઘણા લોકોના જીવ બચ્યા છે અને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે. નેત્રંગમાં વધતા જતા ગુનાખોરીને અટકાવવા માટે વધુ પીએસઆઈની નિમણૂક કરવાની લોક માંગ ઉઠવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012માં ભરૂચ જિલ્લામાંથી વાલિયા અને ઝઘડિયા તાલુકામાંથી 7 ગામોને અલગ પાડીને નવો તાલુકો એટલે કે નેત્રંગ તાલુકો બનાવ્યો હતો, પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ મારામારી, હત્યાઓ, બળાત્કાર, ચોરી, લૂંટ વધી છે. જીવલેણ અકસ્માત, નકલી નોટ છાપવાનું કૌભાંડ, ખેડૂતો પાસે બળજબરૂપ ખાંડણી માંગ અને ગ્રામ પંચાયતના ઠરાવ કરીને જમીન પડાવી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે નેત્રંગ તાલુકામાંથી 14 કિમી નર્મદા જિલ્લો અને 15 કિમી સુરત સહિત માત્ર 55 કિમી મહારાષ્ટ્ર સરહદો વિસ્તાર શરૂ થઈ જાય છે. ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાં દારૂની મોટા પાયે હેરાફેરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આસાનીથી અંજામ આપવામાં નેત્રંગને એપી સેન્ટર ગણાતું હોવાની નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કક્ષાના અધિકારી સ્ટાફને રાત દિવસ ખડે પગે તૈયાર રહેવું પડે છે. જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોસ્ટને અપગ્રેડ કરીને પીઆઈની પોસ્ટ મૂકવા બાબતે નેત્રંગના કેલુકા ગામના રહીશ દિવ્યાંગ કુમાર મિસ્ત્રી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત, વર્ષ 2017માં અંદાજપત્રમાં રાજ્યમાં 17 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવા અને 18 પીએસઆઈની પોસ્ટ ગ્રેડ અપગ્રેડ કરવાની દરખાસ્તમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈની પોસ્ટને મંજૂર કરીને સમાવેશ કરાયો હતો, પરંતુ 4 વર્ષ જેટલો સમય પસાર થવા છતાં આજ દિન સુધી નિમણૂક કરવામાં આવી નથી. અંકલેશ્વર ડિવિઝનમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં પીઆઈ કક્ષાના અધિકારી નથી. પોલીસ મથકનું નવીનીત મકાન કાર્યરત થયું છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં વિભાગીય પોલીસ વડા, અંકલેશ્વર જિલ્લા પોલીસ વડા જરૂરી કાર્યવાહી કરીને પીઆઈ કક્ષાની કામગીરીને તાત્કાલિક નોંધ કરે તેવી લોકમાં ઉઠવા પામી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મહેકમા મુજબ 2 પીએસઆઈની જગ્યા મંજૂરી છે, પરંતુ વહીવટી કારણસર પીએસઆઈની વારાફરતી બદલી થઈ જાય છે, જેથી નેત્રંગ પોલીસ સ્ટેશન છેલ્લા 1 વર્ષમાં વધુ સમયમાં 1 પીએસઆઈ ઉપર જ કાર્યરત છે. 1 પીએસઆઈની જગ્યા 1 કર્સ થી ખાલી પડી છે, પરંતુ નિમણૂક કરાતી નથી. તેવા સંજોગોમાં અસામાજિક તત્વોને છૂટવા દોડ મરે છે અને ગુનાખરી પ્રવૃત્તિઓ ક્યાંથી અટકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના અધિકારીઓ માહિતી અધિકાર હેઠળ માહિતી નહીં આપવા કોરોના વાયરસની બીમારીનું બહાનું બતાવીને રાઇટ ટુ ઇન્ફોર્મેશનના માંગનારાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે હાલમાં COVID-19ના કારણે RTEના જવાબો આપવા માટે મસ્ત બાનું છે. COVID-19ની પ્રક્રિયા ચાલતી હોવાથી સ્ટાફ ન હોવાના કારણે હાલ તમને કોઈ પણ પ્રકારની માહિતી આપી શકાય તેમ નથી. તેવા જવાબોનો એક પત્ર જે તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ માહિતી માંગનારના ત્યાં પહોંચી જાય છે. જેમાં એક જાગૃત યુવાન દ્વારા 4 વખત RTE કરવામાં આવી હતી, એટલે કે
માહિતી અધિકાર નિયમ મુજબ માહિતી માંગવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાલ કોરોના મહામારીને લઈને આપની આરટીએની એકત્રિત માહિતી કરી શકાતી નથી, એટલે કે માહિતી એકત્ર કરી શકાતી નથી, જેથી લઈને તમને અમે માહિતી આપી શકીએ નહીં તેવા જવાબો લખીને મોકલી દેવામાં આવે છે. આમ કોરોના વાયરસના કારણે અસંખ્ય લોકોને બહાનાઓ મળી ગયા છે, તેમાં સરકારી ખાતું અને તેમાં પણ નગરપાલિકાના સત્તાધીશોના અધિકારીઓ પણ કોરોના નામે છટકી રહ્યા હોવાથી આ યુવાન હવે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. એક જાગૃત નાગરિક તરીકે અંકલેશ્વર નગરપાલિકામાં તારીખ 4/7 રોજ 2 આરટીઆઈ, 13/7 રોજ 1 આરટીઆઈ અને 21/7 રોજ 1 આરટીઆઈ કરી હતી. ટોટલ 4 આરટીઆઈ કરી હતી, પરંતુ 31/7 રોજ મને પેન્ડિંગનો જવાબ આપેલ છે. પેન્ડિંગ જવાબમાં જણાવેલ છે કે કોરોનાની મહામારી ચાલતી હોવાથી માહિતી એકત્રિત કરી શકાય તેમ નથી. ત્યાર આ બાબત મને આ જવાબ મળતા મેં ઉપર હેલ્પલાઈનમાં કોન્ટેક કર્યો હતો અને જણાવેલ કે આ રીતના મને જવાબ મળેલ છે, પરંતુ ત્યાંથી મને એમ કહેવામાં આવ્યું કે આરટીઆઈ અને કોરોનાને કોઈ જાતનો લાગતું વળગતું નથી, એ લોકોએ તમને જવાબ આપવો જોઈએ. જો તમને જવાબ નહીં આપે તો તમે પ્રથમ અપીલ કરી શકો છો, પરંતુ આ વાત 31/7 રોજ ને આજે 2 મહિના પૂર્ણ થયા છે, પરંતુ મને કોઈ જાતનો જવાબ આજ સુધી મળેલ નથી. પરંતુ સરકારશ્રી જો નગરપાલિકા એમ કહે છે કે આ કોરોનાની મહામારી ચાલતી હોવાથી માહિતી એકત્રિત કરી શકાય નથી, પરંતુ આ સરકારશ્રીએ આ કામગીરી તો મેડિકલ સ્ટાફ અને સેનેટાઇઝર વિભાગને સોંપી છે, જ્યારે માહિતી વિભાગ શું કરી રહ્યું છે? કરજણ સેવા સદનના જનસેવા કેન્દ્રના કર્મચારીઓને પગાર નહીં મળતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. કરજણ સેવા સદન ખાતે જનસેવા કેન્દ્રના કર્મચારીઓના પગારના જાજિયા પડતા રાજકારણ રિપીટ. કરજણ તાલુકાની મુખ્ય કચેરી એટલે કે તાલુકા સેવા સદન છેલ્લા 7 મહિનાથી પગાર ન મળતા જનસેવા કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જ્યારે જનસેવા કેન્દ્રના કર્મચારીઓને પૂછવામાં આવતા તેઓ કર્મચારીઓ જણાવ્યું હતું કે અમે મામલતદાર સાહેબને ઘણી વખતની લેખિત રજૂઆત કરી હતી કે અમારો પગાર નહીં આવે તો પણ અમે આંદોલન પર ઉતરી જઈશું અને કામગીરી બંધ કરી દઈશું. જ્યારે બીજી બાજુ બહાર ગામથી આવતી પબ્લિક પણ રોષે ભરાઈ હતી. પબ્લિકે જણાવ્યું હતું કે અમારું કામ છોડીને આવ્યા છે, પણ કરજણ સેવા સદન પર કોઈ જાતનું કામકાજ થતું નથી અને કર્મચારીઓ ધર્મના ધક્કા ખવડાવતા હોવાનું લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. હું ઇરફાન દિવાન, હું કરજણ જલારામનગરમાંથી આવ્યો છું. મારો કડિયા કામનો ધંધો છોડીને એ કરીને કામ કરવા આવ્યો છું. હવે આ લોકો મારું કામ કરવા રાજી નથી. હવે અમે આવ્યા તો હવે એવું કહે છે કે ભાઈ અમે રજા પર છે, કેમ કે અમારા 6 મહિનાનો પગાર આપ્યો નથી આ લોકોએ, એટલે અમે બંધ કરી દઈએ છીએ. બરાબર, આગળથી આ લોકોએ અમને કોઈ જાહેરનામું કે કશું આપ્યું નથી ને અમને કેવી રીતે ખબર પડે? હવે અમે કામ ધંધો છોડીને અમે એને ઊભા રહેવાના? અહીંયા આગળ પહેલે અમે આવ્યા હતા કે ભાઈ કોરોનામાં 10 દિવસ બંધ રાખ્યું છે, પાછું કીધું કે ભાઈ અમારા એક સભ્યમાં એમાં છે કોરોનામાં બંધ છે, એટલે અમારે વારંવાર આના ધક્કા જ ખાવાના. અમારે મામલતદાર સાહેબને તમે રજૂઆત કરી? મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી તો મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ આ લોકો જે નવી એજન્સીવાળા છે, એજન્સીવાળા જાણે અમારે એમાં અમે કંઈ કહી શકતા નથી. બરાબર, એજન્સીવાળા બીજાને મૂકે તો અલગ વસ્તુ છે. અમારો 7 મહિનાનો પગાર બાકી છે, વારંવાર રજૂઆત કરવા છતાં બી એજન્સી દ્વારા અમને પગાર આપવામાં આવતો નથી, અને અમારા જનસેવાની અંદર 3 જણા કોરોના પોઝિટિવ આવેલા છે, પ્લસ એ લોકો હોસ્પિટલ એડમિટ થઈને બી આવેલા છે. આટલી સેવા કરવા છતાં બી એજન્સીને અમારી કોઈ પડેલી છે નહીં, એટલે અમે જનસેવા આજથી 10 દિવસથી બંધ કરેલી છે, અને જ્યાં સુધી પગાર આપે નહીં ત્યાં સુધી અમે ચાલુ બી કરવાના નથી. ને અગાઉના એજન્સી બી આ એજન્સી બી આ 10 દિવસ જ છે, અને 10 દિવસ પછી આ એજન્સી બી પૂરી થઈ જાય છે. હવે જો એજન્સી બદલાઈ જાય તો અમારે પગાર લેવો કોની પાસે? આવી તો આગળ બી એજન્સીએ આવું કરેલી જ છે. ક્યાં સુધી બંધ રહેશે જનસેવા કેન્દ્ર? જ્યાં સુધી પગાર પૂરેપૂરો અમને મળે નહીં ત્યાં સુધી. ત્યાં સુધી તમે મામલતદારને જણાવ્યું હતું? હા, મામલતદાર સાહેબને અમે 15 તારીખે લેખિતમાં આપેલું છે, મેં વારંવાર આગળ બી રજૂઆત કરેલી છે, પણ અમારો પ્રશ્નનો આજ દિન સુધી કોઈ નહીં. તમારા જનસેવા કેન્દ્રમાં ઇન્ચાર્જ કોણ છે? અમારે તો કોઈ છે નહીં, પણ બરોડાથી જનસેવા ચાલે છે. કઈ એજન્સી છે તમારી? કરમાર. ઓકે. પટેલ દિનેશભાઈ ગોપાલભાઈ, સામાજિક કાર્યકર. મામલતદાર ઓફિસમાં ઓપરેટરોને 6 મહિનાથી પગાર નહીં છે. ઓપરેટરોએ લેખિતમાં 15 તારીખથી રજૂઆત કરેલી છે અને 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે, એવું ફાઇનલ લખી કાગળ આપેલો છે એમને, અને કાગળના અનુસંધાનમાં આપણે કહીએ છીએ. મામલતદારે જો આ રજૂઆત બહાર મોટા બોર્ડ પર લગાવી હોત તો ગામડે ત્યાં આ અરજદારોને તકલીફ ના પડતા છે કે આટલા સમય બંધ રહેશે. માંગરોલી પીએમસીના કર્મચારીઓ નોકરી અને પગાર સુરક્ષિત કરવા લોકમાંગ કરી રહ્યા છે.
ગુજરાત સરકારે બજારમાં ધારણમાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધાર અમલીકરણ બનાવ્યું છે તેને સુચારું સંગઠન આવકારે છે. આવા પ્રશ્ન માંગરોળ તાલુકામાં સાવા ગામની વતની અને માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મંત્રી અને રાજ્ય સંઘના પ્રમુખ અજીતસિંહ અટોડિયાએ જણાવ્યું હતું કે આ સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત ઉપર અને બજારના સમિતિની આર્થિક સ્થિતિ ઉપર પ્રતિકૂળ અસરો સર્જાશે, જેને લઈને કર્મચારી સંઘે સરકારમાં રજૂઆત કરી સ્થાપનાનો મુખ્ય હેતુ બજારમાં બજાર સમિતિની બજાર ધારાનો અમલ ખેડૂત હિતમાં કરી શકાશે. બજાર સમિતિઓને સ્વાયત્ત અર્ધ સરકારી એકમ તંત્રો છે. બજાર સમિતિઓના કર્મચારીની નિમણૂક નિયામક મંજૂર કરે છે. ગુજરાત રાજ્યમાં 224 બજાર સમિતિઓ આવેલી છે, જેમાં 3000 જેટલા કાયમી કર્મચારી છે. અંગે રાજ્યના સંઘના પ્રમુખ અજીત સેડુડાએ શું છે એ આપણે જાણીએ. કર્મચારી સંઘની સ્થાપના 1967 કરવામાં આવી હતી. આ 52 અંદર કર્મચારી સંઘ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ અથવા હડતાળ કરવામાં આવી નથી, પરંતુ આજે વટહુકમ આવ્યો છે. વટહુકમનો કર્મચારી સંઘને વિરોધ નથી, પરંતુ વટહુકમ થકી જે સમસ્યા ઊભી થઈ છે તેના નિરાકરણ માટે અમે સરકારશ્રીમાં વિનંતી કરીએ છીએ અને આગામી 21 સપ્ટેમ્બરથી જે વિધાનસભા સત્ર જે ચાલુ થવાનું છે એમાં આ વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવવાનું છે, ત્યારે અમારી આ રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કરવા માટે વિનંતી કરીએ છીએ. આના માટે અમે છેલ્લા 2 માસથી માનનીય મુખ્યમંત્રી સાહેબને, માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબને મળવા માટેનો સમય વારંવાર માગવા છતાં અમને મુલાકાતનો સમય આપવામાં આવેલ નથી, પરંતુ સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે ઘટતું કરવા માટે, યોગ્ય કરવા માટે ફરીથી હું આપ સરકારશ્રીને વિનંતી કરું છું. હું અજીતસિંહ અટોદરિયા, પ્રમુખ ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગર. તારીખ 6/5/2020 રોજ જે વટહુકમ આવેલ છે જેને કારણે બજાર સમિતિની આવકમાં ખૂબ મોટો ઘટાડો થવાનો છે અને જેને કારણે ગુજરાત રાજ્યના 3000 જેટલા કર્મચારીનો આજીવિકાનો ખૂબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થનાર છે. આ માટે સરકારશ્રીમાં અમે દરખાસ્ત કરી છે કે બજાર સમિતિના કર્મચારીને સરકાર હસ્તક અથવા માર્કેટિંગ બોર્ડ હસ્તક સમાવેશ કરી લેવા માટે વિનંતી કરી છે. તાજેતરમાં જ ભાજપ સરકાર દ્વારા મધ્યપ્રદેશની અંદર કર્મચારીઓને માર્કેટિંગ બોર્ડ હસ્તક કરી લેવામાં આવ્યા છે અને જો આમ કરવામાં નહીં આવશે તો 3000 જેટલા કર્મચારીઓનો આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થનાર છે. આ સાથે અમારી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.